આઝાદીના અમૃત મહોત્સવની આજથી શરૂઆત થવાની છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડી યાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે છે ત્યારે આ પ્રસંગે પીએમ મોદી 91મી દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવીને શરૂઆત કરાવશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહેવાના છે. ગાંધી આશ્રમના કાર્યક્રમ બાદ પીએમ મોદી સહિતના અન્ય મહાનુભાવો દાંડી યાત્રામાં જોડાવાના છે. પીએમ મોદીના આજે સવારે 8:30 વાગે દિલ્હી એરપોર્ટથી રવાના થશે. સવારે 10:05 વાગે 5 મિનિટ પર અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જશે. સવારે 10:30 મિનિટ પર સાબરમતી આશ્રમે પહોંચશે. સવારે 10:30 થી 12:15 મિનિટ સુધી આઝાદીનો અમૃત મહોત્સવ, બપોરે 12:15 થી 12:45 સુધી રિઝર્વ, બપોરે 12:50 વાગે કાર્યક્રમ સ્થળેથી રવાના થશે અને બપોરે 1:10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી જશે પીએમ. ત્યારબાદ બપોરે 1:15 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ જશે. બપોરે 2:40 મિનિટ પર દિલ્હી એરપોર્ટ પર પહોંચી જશે પીએમ મોદી. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ દિવસે આ દાંડી યાત્રામાં જોડાવાના છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે માટે આગામી 75 અઠવાડિયા સુધી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. બ્રિજેશ જોડાઈ ચુક્યા છે. બ્રિજેશ, ઐતિહાસિક દાંડી યાત્રા સમગ્ર કાર્યક્રમ 24 કલાક તમામ દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શું છે વધુ અપડેટ હાલના તબક્કે? જે રીતે વાત કરવામાં આવે તો તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અને હવે પ્રધાનમંત્રી આગમનની રાહ જોવાઈ રહી છે. મુખ્યમંત્રી, ગવર્નર અને સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ, તેઓ મુખ્ય પ્રધાનમંત્રીને આવકારવા માટે એરપોર્ટ પર જશે અને ત્યાંથી તેઓ પ્રધાનમંત્રી સાથે જ સીધા ગાંધી આશ્રમ અને જે ભઈઘાટ ખાતે જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તેઓ પહોંચશે. સૌથી મહત્વની વાત એ છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 અઠવાડિયા પહેલા જ આઝાદી અમૃત મહોત્સવ શરૂ થઈ રહ્યો છે અને 75 વર્ષ આઝાદીને થઈ રહ્યા છે તેના ઉપલક્ષમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ્રધાનમંત્રી વિવિધ 3 વેબસાઇટનું લોન્ચિંગ કરશે. આઝાદી ઇન્ડિયા એટ 75ના લોગોનું આજે વિમોચન કરવામાં આવશે અને સાથે જ જે આઝાદી મહાપર્વ છે તે અંગેની તમામ રૂપરેખાઓ અંગેની જાહેરાત થશે. વેબસાઇટનું પણ આજે લોન્ચિંગ કરવામાં આવશે. એટલે પ્રધાનમંત્રી ભઈઘાટ ખાતે જે જાહેર સભાને સંબોધન કરવામાં છે ત્યાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ત્યાં તેનું લોન્ચિંગ કરવામાં આવશે. જે વિગતો છે, વિગતો પ્રમાણે પ્રધાનમંત્રીનો લગભગ 2 કલાકનો કાર્યક્રમ છે. ત્યારબાદ પ્રધાનમંત્રી પોતે દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવતી વખતે તેનો ભાગ બનશે અને લગભગ 1.5 કિલોમીટર જેટલું દાંડી યાત્રાને તેઓ ભાગ લેશે, જેની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ જોડાશે અને તેઓ પણ દાંડી યાત્રાના પ્રસ્થાનની અંદર સાથે રહેશે. ત્યારબાદ જે 81 લોકો છે તેઓ સમગ્ર રૂટ ઉપર દાંડી યાત્રાની શરૂઆત કરશે અને દાંડી યાત્રાને ચાલુ કરશે. પ્રધાનમંત્રી ફક્ત પ્રસ્થાન કરાવી અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થઈ જશે. જી જી, બિલકુલ આભાર આપનો. તમામ માહિતી બદલ, વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું. ઐતિહાસિક દાંડી યાત્રા જેનો રૂટ છે અસલાલી, આજે સવારે 8:30 વાગે દિલ્હી એરપોર્ટથી જ્યારે પ્રધાનમંત્રી આવવાના છે. દાંડી યાત્રાનો પ્રારંભ થશે અસલાલી, નવાગામ, ત્યારબાદ માતર, ત્યાંથી નડિયાદ. દાંડી યાત્રાનું આ રૂટ આપ પણ જાણી લો. નડિયાદ બાદ આણંદ, આ રૂટ પર જશે દાંડી યાત્રા. બોરસદ, 75 અઠવાડિયા સુધી અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ અહીં આવશે. કંકાપુરા થઈ કારેલી, અણખી, આ દાંડી યાત્રાનું રૂટ છે જ્યાંથી પસાર થશે દાંડી યાત્રા. આમોદ થઈ સમની થઈ દાંડી યાત્રા આગળ વધશે, દેરોલ પહોંચશે. દેરોલથી આ ઐતિહાસિક દાંડી યાત્રા આગળ વધતા અંકલેશ્વર પહોંચશે. અંકલેશ્વરથી માંગરોળ, માંગરોળથી ઉમરાછી. આ દાંડી યાત્રાનો રૂટ ઉમરાછી, પછી ભાટગામ, ભાટગામથી આગળ વધતા દેલાડ પહોંચશે. દેલાડથી છાપરા ભાઠા ખાતે પહોંચી ઐતિહાસિક આ દાંડી યાત્રા આગળ વધતા વાંજ પહોંચશે. વાંજથી ધામણ થઈ દાંડી યાત્રા આગળ વધશે. મટવાડ પહોંચશે, મટવાડથી આગળ વધતા દાંડી પહોંચી જશે આ ઐતિહાસિક યાત્રા. પ્રધાનમંત્રી મોદી થોડી જ વારમાં પહોંચી જશે અમદાવાદ, તેને લઈને તમામ તૈયારીઓ. ત્યારે 12 માર્ચ આજનો દિવસ, ઐતિહાસિક દાંડી યાત્રા. સવારે 8:30 દિલ્હી એરપોર્ટથી પ્રધાનમંત્રી રવાના થશે. 10:05 તેઓ પહોંચી જશે અમદાવાદ એરપોર્ટ પર.
अमदावाद एरपोर्ट पर स्वागत त्यारबाद 10:30 वागे साबरमती आश्रम खाते पहुंचे जहां तमाम तैयारी ने आखरी ओप आपी दवायो छे। आजादी नो अमृत महोत्सव शुरू थशे 10:30 वागे पहुंच्या बाद 12:15 सुधी 12:15 थी 12:45 मिनिट नो समय रिजर्व राखवामां आव्यो छे, रिजर्व समय रहेशे। त्यारबाद तेओ कार्यक्रम स्थल पर थी रवाना थशे लगभग 12:50 मिनिटे अने त्यारबाद अमदावाद एरपोर्ट थी तेओ दिल्ली जवा माटे रवाना थई जशे। लगभग 1:10 मिनिटे तेओ दिल्ली जवा रवाना थशे, 1:15 मिनिटे तेओ दिल्ली जवाना रवाना थवाना छे। एरपोर्ट पहोंच्या बाद 2:40 दिल्ली एरपोर्ट तेओ पहोंची जशे। तो आ छे आजे ऐतिहासिक दांडी यात्रानो प्रधानमंत्री मोदी नो कार्यक्रम। समाचारों तरफ आगळ वधी वात करीशुं के आखरे नया नवा मेयर कोण बन्या। આજે રાજકોટ, જામનગર અને સુરતને મળશે નવા મેયર, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની આજે વરણી થશે। જામનગરના મેયર પદે બિનાબેન કોઠારીનું નામ લગભગ નિશ્ચિત છે, ડેપ્યુટી મેયર પદે તપનભાઈ પરમારનું નામ લગભગ નિશ્ચિત, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર મનીષ કટારિયાનું નામ નિશ્ચિત છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી જાહેર કરશે નામ। આજે સવારે 11:00 રાજકોટની જનરલ બોર્ડ મળશે, આજે બપોરે 12:30 સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવાની છે। આ બેઠકની અંદર નક્કી કરવામાં આવશે કે નવા મેયર કોણ છે। જૂનાગઢમાં આજથી ગિરનાર રોપવે સેવા ફરીથી શરૂ થવાની છે। શિવરાત્રી મેળાના કારણે 8 તારીખથી લઈ 11 તારીખ સુધી રોપવે સેવા બંધ કરવામાં આવી હતી, પરંતુ હોળીના તહેવારને પગલે ઉષા બ્રેકો કંપનીની એક ઓફર જાહેર કરતા હવે તે શરૂઆત કરવામાં આવી રહી છે। રોપવેની સિનિયર સિટીઝન્સ માટે ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી છે। 15-30 માર્ચ સુધી ટિકિટના દર પર વળતર આપવામાં આવશે, સિનિયર સિટીઝન્સને 10% વળતર આપવામાં આવશે। હવે વાત T20 મેચની। આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે T20 સિરીઝનો પ્રારંભ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 7:00 પ્રથમ T20 મેચને પગલે તમામ ક્રિકેટ રસિયાઓ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે। 12, 14, 16, 18 અને 20 માર્ચે T20 મુકાબલો થવાનો છે। ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ મળી શકે છે તેઓને સ્થાન આ મેચમાં। જૂનાગઢના ભવનાથમાં સાધુ સંતોએ રવેડી બાદ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું। મહાદેવની મહાઆરતી બાદ મહાશિવરાત્રીના મેળાનું સમાપન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કર્યું। એક લોકવાયકા મુજબ મૃગીકુંડમાં જેટલા સાધુ સંતો સ્નાન કરે તેમાંથી બહાર આવ્યા બાદ એક સાધુ ઓછા હોય છે। આ વર્ષે કોરોનાને કારણે માત્ર સાધુ સંતો માટે મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરાયું હતું, તેના દ્રશ્યો છે। મહાશિવરાત્રીના મેળાનું સમાપન થઈ ચૂક્યું છે। મૃગીકુંડમાં સ્નાન કરવા માટે રવેડી બાદ તમામ સાધુ મહાઆરતી ત્યારબાદ શાહી સ્નાન કરતા હોય છે। મહાદેવની મહાઆરતી બાદ સાધુ સંતોએ સ્નાન કર્યું અને આ વખતનો મેળો માત્ર સાધુ સંતો માટે હતો। કોરોનાને કારણે તમામ જે લોકો છે, ભક્તો છે, તેમના માટે જૂનાગઢની અંદર આ મેળો બંધ રાખવામાં આવ્યો હતો। માત્ર સાધુ સંતો આવી રવેડી કાઢ્યા બાદ મહાઆરતી, મહાદેવની પૂજા આરાધના અને ત્યારબાદ શાહી સ્નાન બાદ મેળાનું સમાપન કરવામાં આવ્યું। અને હવે વાત કોરોનાની ત્રીજી લહેર અંગે। સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે। 10 દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે। હાલમાં સિવિલમાં કોરોનાના 80 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, 3 વેન્ટિલેટર પર છે, 6 બાયપેપ, તો 32 દર્દીઓ ઓક્સિજન પર છે। હાલ ઓપીડી માટે આવતા દર્દીઓની સંખ્યા પહોંચી ગઈ છે 140 પર। શહેરીજનોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે। 3 વેન્ટિલેટર, 6 બાયપેપ, તો 32 દર્દીઓ ઓક્સિજન પર છે। કોરોનાની ત્રીજી લહેરને પગલે હાલમાં શું સ્થિતિ છે તે અમે આપને જણાવીએ। હાલ ઓપીડી માટે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે।
અત્યારે અમારા ત્યાં કોવિડ હોસ્પિટલમાં 77 દર્દીઓ દાખલ છે, જેમાંથી 3 વેન્ટિલેટર ઉપર છે, 6 જેટલા બાયપેપ ઉપર છે, 32 ઓક્સિજન ઉપર છે અને બીજા સાદા દર્દીઓ છે. છેલ્લા અઠવાડિયાની હું વાત કરું તો ફેબ્રુઆરીનું જે લાસ્ટ વીક હતું ત્યારથી થોડો રાઇઝ ચાલુ થયો છે. ફેબ્રુઆરીના જે ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ વીક હતું ત્યારે અમારા ત્યાં 35-40 જેટલા દર્દીઓ દાખલ રહેતા હતા, જે છેલ્લા એક વીકથી અમારા ત્યાં 60-80ની વચ્ચે દર્દીઓ અત્યારે દાખલ રહે છે. હું ઓપીડીની વાત કરું તો જે ફેબ્રુઆરીનો પહેલો વીક બીજું વીક હતું ત્યારે અમારા ત્યાં ઓપીડી લગભગ 100ની અંદર રહેતી હતી, જે અત્યારે ઓપીડીનો આંકડો જોઈએ તો 140-150 જેટલો હોય છે. અને ટ્રાયજમાં જે ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયજમાં 5ની નીચે દર્દીઓ આવતા હતા અને ક્યારેક જ ટ્રાયજમાં 10 જેટલા દર્દીઓ આવતા હતા કોઈ એકાદ દિવસ અઠવાડિયામાં. જે અત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ઓબ્ઝર્વેશન છે કે ટ્રાયજમાં અમારા ત્યાં 10-12 જેટલા દર્દીઓ રોજ દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ કેટલું વધ્યું છે તેની ગંભીરતા સમજવી હોય તો બ્રિટન અને જર્મનીમાં નોંધાતા કેસનો સરવાળો કરીએ તો મહારાષ્ટ્રના કેસ વધુ છે. ઠાકરે સરકારના તમામ પ્રયાસો છતાં કોરોના મહામારી અટકવાનું નામ નથી લેતી, ત્યારે મહારાષ્ટ્રના 7 શહેરોમાં ફરીથી લોકડાઉન જાહેર કરવું પડ્યું. નાગપુર, નાસિક, જલગાંવ, અમરાવતી, થાણે અને પુણે આ એ હોટસ્પોટ છે કે જ્યાં કોરોના બેકાબુ છે. શું ગુજરાતમાં પણ સ્થિતિ જઈ રહી છે નિયંત્રણ બહાર? જુઓ ખાસ રિપોર્ટ. મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના બેકાબુ. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકડાઉન. નાગપુરમાં 15-21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન. નાસિકમાં વીકેન્ડ લોકડાઉન. થાણેમાં 16 હોટસ્પોટમાં આકરા પ્રતિબંધો લાગુ કરાયા. બુધવારે સૌથી વધારે 13,659 નવા કેસ નોંધાયા. દુનિયામાં કોરોના નામના વાયરસે કોહરામ મચાવ્યું છે તો ભારતમાં પણ ફરી એકવાર કોરોના વાયરસે માથું ઊંચક્યું છે, જેમાં કોરોનાનો સૌથી મોટો માર મહારાષ્ટ્રમાં છે. કેમ કે અહીંયા રોજે રોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો વળતો પ્રહાર કેટલો ખતરનાક છે તે આંકડાથી મદદથી સમજવાનો પ્રયાસ કરીએ. બુધવારે મહારાષ્ટ્રમાં 13,659 નવા કેસ નોંધાયા. 9,913 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયા તો 54 લોકોનો ભોગ લઈ લીધો કોરોનાએ. અત્યાર સુધીમાં 22,52,000થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 52,610 દર્દીઓના મૃત્યુ થયા છે. મુંબઈમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે, જેના કારણે મુંબઈના ગાર્જિયન મંત્રી અસલમ શેખે કહ્યું કે પ્રતિબંધો વિશે કોઈ પણ નિર્ણય સ્થાનિક પ્રશાસન લેશે. મુંબઈ મેં કેસીસ બઢ રહે હૈ, થોડે સે જ્યાદા હો રહે હૈ, ઓર મુંબઈ કે અલાવા કઈ રાજ્ય કઈ ડિસ્ટ્રિક્ટ એસે હૈ મહારાષ્ટ્ર કે જિસમે ભી કેસીસ બઢ રહે હૈ, ઓર કઈ ડિસ્ટ્રિક્ટ એસે હૈ કે જિસમે કેસીસ બઢ કે કમ હો રહે હૈ. તો કલ હી મુખ્યમંત્રી જી ને ઇસકે ઉપર ચર્ચા કી, સભી કલેક્ટર્સ ઓર સભી કમિશનર્સ કો અપને અપને ડિસ્ટ્રિક્ટ ઓર અપને અપને શહેરો કે ઉપર કોલ લેને કો કહા ગયા. ઉન્હે અગર લગતા હૈ કે નાઇટ કર્ફ્યુ કી જરૂરત હૈ તો નાઇટ કર્ફ્યુ લગા સકતે હૈ. ઉન્હે લગતા હૈ કે કોઈ એસ્ટેબ્લિશમેન્ટ બંધ કરના હૈ તો વો કર સકતે હૈ. ઉન્હે લગતા હૈ કે કિસી બિલ્ડિંગ કે અંદર અગર મરીઝ જ્યાદા હો ગયે તો ઉસકો કમ્પ્લીટલી આઇસોલેશન સેન્ટર બના સકતે હૈ, જહાં પે કુછ કાર્યક્રમ હુઆ હો ઓર વહાં પે અગર કેસીસ બઢે હો તો વહાં ઓર ટેસ્ટિંગ કી સંખ્યા ભી બઢા સકતે હૈ. યે સારી ચીઝે જો હૈ વો લોકલ લેવલ પે છોડી. તો ઐતિહાસિક દાંડી યાત્રાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. એરપોર્ટ ખાતે કેવી તૈયારીઓ છે સંવાદદાતા અમિત જોડાઈ ચૂક્યા છે. તમામે તમામ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની જાણકારી આપના સુધી જી 24 કલાક પહોંચાડી રહ્યું છે. અમિત, સૌથી પહેલા તો એરપોર્ટ ખાતે આવવાના છે પ્રધાનમંત્રી મોદી, ત્યારે કેવી રીતની તૈયારીઓ છે, કેટલી સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે, શું છે મહત્વપૂર્ણ ખાસ તો ખબરો અત્યાર સુધીની? બિલકુલ ખ્યાતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જ્યારે ફરીથી એક વખત ગુજરાતમાં ને અમદાવાદમાં આગમન થઈ રહ્યું છે,
त्यारे तेना पूर्वे अमदावाद एरपोर्ट नी वात करूँ तो अमदावाद एरपोर्ट जे छे विशेष रीते शणगारवामां आव्युं छे, तैयारीओ करवामां आवी छे। अमदावाद एरपोर्ट नो जे प्रवेश द्वार छे त्यांथी लईने हूँ अंदर रनवे सुधीनी वात करूँ तो प्रधानमंत्री ने आवकारो। आप जोशो अत्यारे जे स्पेशल जे मेटल डिटेक्टर वैन जे छे ए प्रधानमंत्री नी सुरक्षा, ज्यारे प्रधानमंत्री आवता होय छे त्यारे रनवे खाते जई रही छे, एटले तमाम प्रकारनी तैयारीओ, सुरक्षामां कोई प्रकारनी चूक ना रहे, दर वखते तमाम तकेदारीओ राखवामां आवती होय छे, ए मुजबनी तैयारीओ जे छे ए करवामां आवी छे। पोलीसना जवानो जे छे ए खड़े पगे छे। हूँ वात करूँ अमदावाद एरपोर्ट थी गांधी आश्रम सुधी तो पोलीस नो जे कवच छे, पोलीस नो किलेबंदी छे, ए तमाम आखा मार्ग उपर जोई शकाय छे। अत्यारे आप जोशो के रनवे पर जे रीते तैयारीओ करवामां आवी रही छे, रनवे पर एवुं कहेवामां आवी रह्युं छे 10 वागे प्रधानमंत्री नो प्लेन जे छे ए लेन्ड थशे। तेना पूर्वे तमाम प्रकारना रिहर्सल रनवे नी चेकिंग नी हूँ वात करूँ तो ते पण करवामां आवी रह्युं छे। अने अत्यारे जे फ्लाइटो छे डोमेस्टिक फ्लाइटो तेमनुं आवागमन शरू छे, अने ज्यारे प्रधानमंत्री आवता होय छे त्यारे ए समय थोड़ा समय माटे नो फ्लाइंग ज़ोन करी देवामां आवतो होय छे। तमाम प्रकारनी तैयारीओ एटले अमदावाद एरपोर्ट ऑथोरिटी द्वारा करी देवामां आवी छे, अने बहारनी सुरक्षा व्यवस्था जे छे ए गुजरात पोलीसना सिरे छे। गुजरात पोलीसना अलग अलग जवानो, स्थानिक पोलीस स्टेशनना जवानो, क्राइम ब्रांचना जवानो, एसओजीना जवानो, बॉम्ब स्क्वॉड, डॉग स्क्वॉड, तमाम प्रकारथी एरपोर्ट जे छे ए किल्लामां तब्दील थई चूक्युं छे। अने फरीथी આપને હું દર્શાવું જે ગેટ જે છે વ્હીકલ ગેટ જે કહેવામાં આવે છે આ ગેટથી પહેલાં પ્રધાનમંત્રી નીકળતા હતા, જો કે હવે પ્રધાનમંત્રી ગુજસેલના ગેટથી નીકળે છે, તો અહીંયા પણ પ્રધાનમંત્રી જ્યારે એમનો પ્લેન લેન્ડ થતો હોય છે તો સૌથી પહેલાં દ્રશ્યો જે છે અહીંયાથી જોવા મળતા હોય છે। અહીંયા પણ સુરક્ષાનો અભેદ કવચ જે છે કરી દેવામાં આવ્યું છે। એરપોર્ટનો આ વ્હીકલ ગેટ છે ત્યાં કોઈ પણ અનધિકૃત વ્યક્તિ જે છે તેને પ્રવેશ નથી આપવામાં આવતો, અને તમામ પ્રકારથી અહીંયા આપ જોશો તો સુરક્ષા વ્યવસ્થા જે છે એ વધારી દેવામાં આવી છે। 10 વાગે પ્રધાનમંત્રી આવવાના છે એટલે તમામ પ્રકારની તૈયારીઓ, રિહર્સલ જે છે એ પણ ગઈકાલે થઈ ચૂક્યું છે, અને અત્યારે થોડી વારમાં જ્યારે હું એવું કહેવામાં આવે તો પ્રધાનમંત્રીને આવકારવા માટે જે પ્રોટોકોલ હોય છે તે મુજબ આચાર્ય દેવવ્રતજી જે રાજ્યપાલ છે તે આવશે, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અહીંયા આવશે, અને તેની સાથે જે અમદાવાદ મહાનગરના પ્રથમ નાગરિક મેયર તરીકે જે ક્રિટ પ્રમાણની નિમણૂક થઈ છે તો એ પણ આજે જે છે અહીંયા જોવા મળશે। બિલકુલ અમિત, સતત અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું। તો હમણાં થોડી વારમાં જ્યાં પહોંચવાના છે પ્રધાનમંત્રી મોદી તેને લઈ તમામ તૈયારીઓ, એક તરફ ગાંધી આશ્રમમાં શું ચાલી રહ્યું છે તેના પણ દ્રશ્યો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત પ્રવાસે હોય ત્યારે સ્વાભાવિકપણે એ તમામ તૈયારીઓ જે છે તે પહેલાથી જ કરી દેવાતી હોય છે, રિહર્સલ કરાય છે। સૌથી મહત્વપૂર્ણ બાબત જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કે આ ખાસ કરી ઐતિહાસિક દાંડી યાત્રામાં જેટલા પણ જવાનો તૈનાત રહેવાના છે તે તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે। આ જે ટીમ આપ જોઈ રહ્યા છો ત્યાં સતત ઉપસ્થિત છે અને તમામે તમામ જેટલા પણ સિક્યુરિટીની અંદર તૈનાત રહ્યા છે જવાનો છે, પોલીસ જવાનો છે, તમામનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે। તો દિવસભર મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ સહિત દાંડી યાત્રા જે ઐતિહાસિક દાંડી યાત્રા છે તેના તમામ સમાચાર આપના સુધી પહોંચાડીશું। અત્યારે બસ આટલું, થોડી જ વારમાં મળીએ છીએ વધુ સમાચારો સાથે।